गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपने स्पीयरमैन ने प्रमाण सहसंबंधातीय विधि के अंदर उदाहरण 16 और 17 જોઈ ગયા. ત્યારબાદ હવે ઉદાહરણ 18 આપણે જોવાનું છે. ઉદાહરણ 18. એક શાળાના પ્રિન્સિપલે શાળાના બાળકોના ગણિતના જ્ઞાન અને ઇતિહાસના વિષયને વિદ્યાર્થીઓ યાદ રાખવા વચ્ચેનો સમય જાણવા 5 મિનિટ વિદ્યાર્થીઓનો એક નિદર્શ પાંચ વિદ્યાર્થીઓનો એક નિદર્શ લઈ તેમની બંને વિષયોની એક કસોટી યોજી. આ પાંચ વિદ્યાર્થીઓના ગણિત અને ઇતિહાસના વિષયમાં મેળવેલા ગુણને આધારે તેઓને નીચે મુજબ ક્રમ આપવામાં આવે છે. આ માહિતી પરથી બંને વિષયોના ક્રમો વચ્ચે પ્રમાણ સહસંબંધ શોધો. વિદ્યાર્થી મિત્રો, તમને દાખલામાં આપી દીધેલો છે કે આ ગણિતના જ્ઞાન અને ઇતિહાસના વિષયની વિગતો યાદ રાખવા વચ્ચેનો સમય જાણવા પાંચ વિદ્યાર્થીઓનો એક નિદર્શ, એટલે કે અહીં તમારા એન બરાબર કેટલા થશે? પાંચ. પાંચ વિદ્યાર્થીઓનો એક નિદર્શ થઈ તેમની બંને વિષયોની એક કસોટી યોજી, બરાબર. હવે તમને આપેલું છે કે આ પાંચ વિદ્યાર્થીઓના ગણિત અને ઇતિહાસ વિષયમાં મેળવેલા ગુણને આધારે તેઓને નીચે મુજબના ક્રમ આપવામાં આવેલા છે. એટલે ઓલરેડી દાખલામાં તમને ક્રમ આપી જ દીધેલા છે, બરાબર. તેના પરથી આપણે કોષ્ટક પરથી હવે આપણે દાખલો ગણીશું. તો વિદ્યાર્થીઓના નામ આપણે અહીં આપેલા છે, એ બી સી ડી અને ઈ. ટોટલ પાંચ વિદ્યાર્થીઓ આપેલા છે, ત્યારનો એન બરાબર અહીં પાંચ થશે. ગણિતમાં ક્રમ આપેલા છે, બે, પાંચ, એક, ચાર અને ત્રણ, બરાબર. એ જ રીતે ઇતિહાસના વિષયમાં ક્રમ આપેલા છે, ચાર, એક, પાંચ, બે અને ત્રણ. એના આ બે રકમ આપણે ઓલરેડી આપી દીધેલી છે ચોપડીની અંદર, એટલે એના પરથી આપણે હવે ડી શોધવાનું છે. તો ડી બરાબર આર એચ માઇનસ આર વાય થશે. તો પહેલી કોલમમાંથી બીજી કોલમ બાદ કરતા બાદ કરવાની રહેશે. તો બે માઇનસ ચાર બરાબર માઇનસ બે, પાંચ ઓછા એક બરાબર ચાર, એક ઓછા પાંચ બરાબર માઇનસ ચાર, ચાર ઓછા બે બરાબર બે અને ત્રણમાંથી ત્રણ બાદ કરશો તો ઝીરો આવશે. આ જે નિયમને શોધ્યો છે એના પરથી આપણે ડિસ્પ્લે શોધવાનો રહેશે. તો માઇનસ બે નો વર્ગ થશે ચાર, ચાર નો વર્ગ થશે સોળ, માઇનસ ચાર નો સોળ વર્ગ થશે સોળ, બે નો વર્ગ થશે ચાર અને ઝીરો નો વર્ગ થશે ઝીરો, બરાબર. હવે જે આ ડિસ્પ્લેની જે રકમ આપણે મળે છે તેનો આપણે ટોટલ સરવાળો કરવાનો છે. તો એના પરથી તમને સિગ્મા ડિસ્પ્લે મળશે. તો આનો સરવાળો કરતા તમને 40 મળશે જવાબ, બરાબર. અહીં આપણે સૂત્રની અંદર જે બે રકમ જોઈએ છે સિગ્મા ડી સ્ક્વેર અને એન, તે બંને રકમ આપણે અહીં મળી રહી છે. એન બરાબર 5 અને સિગ્મા ડી સ્ક્વેર બરાબર 40, બરાબર. તો સૂત્રમાં આની આપણે કિંમત મૂકીશું. તો આર બરાબર 1 માઇનસ સિગ્મા સી સિગ્મા ડી સ્ક્વેર ના છેદમાં એન ક્રોસમાં એન સ્ક્વેર માઇનસ 1, બરાબર. તો 6 ટોક આપેલા છે, સિગ્મા ડી સ્ક્વેર ની કિંમત 40, એન બરાબર 5, 5 નો સ્ક્વેર માઇનસ 1, આ એના ગુણાકાર કરતા આવશે 240, 5 નો વર્ગ કરતા આવશે 25, ઉપરનું જેમનું એમ જ લખવાનું છે. 240 5 ગુણ્યા 24, 25 માંથી માઇનસ ઓછા 1 તો એટલે કરીએ તો આવશે 24, બરાબર. આ એનું ગુણાકાર કરવાનું છે 240 ભાગ્યા 120. તો 120 આના આને કેલ્સી પર તમે ભાગાકાર કરશો 240 ભાગ્યા 120 તો તમને મળશે 2. તો 1 માંથી 2 બાદ કરીશું તો તમારો આન્સર આવશે માઇનસ 1, બરાબર. અહીં જે બે રકમ આપણે મળી છે એ બે જ રકમ આપણે સૂત્રમાં મૂકવાની છે અને એના પરથી જ આપણે આટલી દાખલો ગણવાનો છે. આ દાખલાઓની અંદર તમને ઓલરેડી ક્રમ આપી જ દીધેલા છે, એટલા અંદર બીજું કંઈ વધારાની ગણતરી કરવાની રહેતી નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 19 જોઈએ. પેજ નંબર 89 પર આપેલું છે ઉદાહરણ 19. એક સંગીત સ્પર્ધામાં પાંચ ગાયકો એ બી સી ડી અને ઈ ને તેમની ગીત ગાવાની કુશળતાના આધારે બે નિર્ણાયકો મૂલવે છે. પાંચ ગાયકોને નીચે મુજબના ક્રમ આપેલા છે. તો તમને ટેક્સ્ટબુકની અંદર ક્રમ આપી દીધેલા છે, એક, બે, ત્રણ, ચાર અને પાંચ, અને નિર્ણાયક એક,
અને નિર્ણાયક બે જે પાંચ ડાયકો છે એ બી સી અને ડી એને ક્રમની નીચે જે ડાયકને પહેલો ક્રમ આપેલો છે એ ડાયકનું નામ લખેલું છે તો નિર્ણાયક એ કે પહેલો ક્રમ સી ને આપેલો છે બીજો ક્રમ એ ને આપેલો છે ત્રીજો ક્રમ બી ને આપેલો છે ચોથો ક્રમ ઈ ને આપેલો છે પાંચમો ક્રમ ડી ને આપેલો છે એ જ રીતે નિર્ણાયક બે એ પહેલો ક્રમ બી ને આપેલો છે બીજો ક્રમ સી ને આપેલો છે ત્રીજો ક્રમ ડી ને આપેલો છે ચોથો ક્રમ એ ને આપેલો છે અને પાંચમો ક્રમ ઈ ને આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો ક્રમનો અંકને અહીં ક્રમ આપી દીધેલા છે પણ ક્રમને તમારા ઉપરના પહેલા 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 એની અંદર આપેલા છે અને નિર્ણાયક એક અને બે એ નીચે જે ડાયક છે તેના નામ આપેલા છે તો આપણે અહીં કોષ્ટક એક સીધું બનાવી દઈશું કે જેથી આપણે દાખલો ગણવાની અંદર થોડી સરળતા પડે બરાબર તો ડાયકના આપણે જે પ્રમાણે કોષ્ટક બનાવીએ છીએ એ પ્રમાણે બનાવી દેવાનું છે તો ડાયક એ બી સી ડી અને ઈ બરાબર હવે ટેક્સ્ટબુક ની અંદર આપણે જોવાનું છે કે નિર્ણાયક એક એને કયો ક્રમ આપેલો છે બરાબર તો એની સામે જોતા નિર્ણાયક એક એને બીજો ક્રમ આપેલો છે બરાબર એ જ રીતે બી ને ત્રીજો ક્રમ આપેલો છે સી ને પહેલો ક્રમ આપેલો છે ડી ને પાંચમો ક્રમ આપેલો છે અને ઈ ને ચોથો ક્રમ આપેલો છે બરાબર સમજમાં આવે છે વિદ્યાર્થી મિત્રો કોષ્ટક ઓલરેડી તમને ટેક્સ્ટબુકમાં આપી દીધેલું છે પરંતુ તેમાં માહિતી હું થોડી આપણે એની અલગથી ગણતરી કરીને સીધી રીતે કરવાની છે કે જેથી આપણે દાખલો ગણવાની અંદર ઇઝી પડે બરાબર તો એની અંદર તમે ટેક્સ્ટબુકમાં જોશો તો નિર્ણાયક એને સી ને પહેલો ક્રમ આપેલો છે બરાબર તો સી ને સામે પહેલા ક્રમ પર લખી દેવાનું એને બીજો ક્રમ આપેલો છે એની સામે બીજો ક્રમ બી ને બીજો ક્રમ આપેલો છે એની સામે ત્રીજો ક્રમ બી ને પાંચમો ક્રમ આપેલો છે એની સામે પાંચમો ક્રમ અને એ ને ચોથો ક્રમ આપેલો છે એની સામે ચોથો ક્રમ એ જ રીતે નિર્ણાયક બે પણ આપેલ ક્રમ આપેલા છે બરાબર તો બી ને પહેલો ક્રમ આપેલો છે બી ની સામે કયો આવશે પહેલો સી ને ત્રીજો ક્રમ આપેલો તો સી ની સામે કયો આવશે બે ડી ને ત્રીજો ક્રમ આપેલો તો ડી ની સામે શું આવશે ત્રણ એ ને ચોથો ક્રમ આપેલો છે તો એ ની સામે આવશે અને ઈ ને પાંચમો ક્રમ આપેલો છે તો એની સામે આવશે પાંચ માહિતી ઓલરેડી તમને આપી દીધેલી છે પરંતુ માહિતીને તમારે એક વ્યવસ્થિત કોષ્ટકની અંદર દર્શાવવાની છે અને તેના પરથી દાખલો ગણવાનો છે આમાં તમારે ક્રમ આપવાના નથી ઓલરેડી ક્રમ તમને આપી દીધેલા છે પણ એને વ્યવસ્થિત રીતે દર્શાવવાના છે આ ક્રમ અનુસાર અને એના પરથી આપણે દાખલો ગણવાનો છે તો અગાઉના દાખલા આપણે જોઈ ગયા તે મુજબ જ અમારે પ્રયાસ નથી કરવાનો RH માઇનસ RY કરવાનું છે એના પરથી આપણે D મળશે બરાબર તો 2 ઓછા 4 બરાબર ઓછા 2 3 ઓછા 1 બરાબર 2 1 ઓછા 2 બરાબર ઓછા 1 5 ઓછા 3 બરાબર ઓછા પ્લસ અને વત્તા 2 અને 4 ઓછા 5 બરાબર માઇનસ 1 આ જે D આપણે મળે છે તેના પરથી તેનો વર્ગ કરવાનો છે એટલે કે D સ્ક્વેર શોધવાનો છે તો ઓછા 2 નો વર્ગ કરતા આવશે 4 બે નો વર્ગ કરતા આવશે 4 ઓછા 1 નો વર્ગ કરતા આવશે 1 બે નો વર્ગ થશે 4 ઓછા 1 નો વર્ગ થશે 1 બરાબર આ જે આપણે ડિસ્ટન્સ મળી જાય છે એના પરથી આપણે ડિસ્ટન્સ શોધવાનો એટલે એનો સરવાળો કરી એના પરથી આપણે સિગ્મા ડિસ્ટન્સ મળશે બરાબર હવે આપણે સૂત્ર માટે કઈ કે રકમ જોઈએ છે સિગ્મા ડિસ્ટન્સ અને n તો સિગ્મા ડિસ્ટન્સ આપણે અહીં મળી ગયો છે 14 અને n બરાબર અહીંયા આપણે આપેલા છે 5 એ n બરાબર 5 એટલે કેટલા ડાયક છે 5 a b c d અને e બરાબર એટલે આ બે રકમ પરથી હવે આપણે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું તો સહસંબંધ r માટેનું સૂત્ર શું આવે વિદ્યાર્થી મિત્રો r ઓ r બરાબર 1 ઓછા sin sigma d square ના છેદમાં n ટર્મ્સ માં n square minus 1 બરાબર હવે ખૂબ જ સહેલું છે ખાલી કોષ્ટક આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે તો 6 × 14 નીચે છેદમાં 5 કૌંસમાં 5 નો વર્ગ ઓછા 1 બરાબર આ બે નો ગુણાકાર કરતા આવશે 84 5 નો વર્ગ થશે 25 બરાબર હવે 84 25 માંથી 1 બાદ કરશું તો આવશે 24 84 એકઠા આવશે આ બે નો ગુણાકાર કરીશું આવશે તો 120 1 માંથી આ કેલ્ક્યુલેટર માં 84 ભાગ્યા 120 કરશો તો તમને જવાબ મળશે 0.7
बराबर तो एक माथी 0.7 बारे 5 करीस तो तुमने आंसर आवशे 0.3 बराबर विद्यार्थी मित्रों અહીં કંઈ જ નથી કરવાનું ખાલી તમને જે ચોપડીમાં ટર્મ આપેલા છે તમને વ્યવસ્થિત રીતે ગોઠવવાના છે અને એના પરથી તમારો દાખલો ગણવાનો છે દાખલામાં તમને કંઈ પણ ન સમજ પડે તો તમે ફોન અથવા મેસેજ કરીને મને પૂછી શકો છો થેન્ક યુ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપને અત્યાર સુધી સ્પીયર બેન્ડિંગ ક્રમાંક સહસંબંધ નાટની નીતિની અંદર ઉદાહરણ 16 17 18 અને 19 જોઈ ગયા ત્યારબાદ હવે ઉદાહરણ 20 આવે છે હવે ઉદાહરણ 16 17 18 અને 19 એની અંદર ઓલરેડી દાખલામાં તમને ક્રમ આપી દીધેલા હતા જેથી આપણે જનતને ઈઝીલી જે થઈ શકે અને દાખલા એના પરથી દાખલો ગણી શકીએ પરંતુ હવે ઉદાહરણ 20 ની અંદર આપણે જે રકમ આપેલી છે એના પરથી આપણે ક્રમ બનાવવાના છે બરાબર તો ઉદાહરણ 20 જોઈએ આપણે એક શાળાના આકાશશાસ્ત્ર અને નામાપદ્ધતિ વિષયના શિક્ષકોએ તેમની શાળાના વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓનો નિદર્શ થઈ કેટલા વિદ્યાર્થીઓનો નિદર્શ થઈ 8 તો અહીં n બરાબર તમારો 8 આવશે અંડરલાઈન કરી દો તમે શું કીધું છે એક શાળાના આકાશશાસ્ત્ર અને નામાપદ્ધતિ વિષયના શિક્ષકોએ તેમની શાળાના વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓનો એટલે કે n બરાબર 8 નિદર્શ થઈ બંને વિષયોમાં વિદ્યાર્થીઓની આવડત વચ્ચેનો સંબંધ જાણવા નીચે મુજબની માહિતી એકઠી કરી છે બરાબર તો અહીં તમને માહિતી આપી છે તેના પરથી આપણે કોષ્ટક બનાવીશું હવે ઉપર તમે વિદ્યાર્થી કોલમ ની અંદર 1 2 3 4 5 6 7 8 તો આપણે એને રોલ નંબર ગણી લઈશું તે દરેક વિદ્યાર્થીના રોલ નંબર આપેલા છે બરાબર તો વિદ્યાર્થી 1 2 3 4 5 6 7 અને 8 બરાબર તો એના પરથી n બરાબર આપણે ટોટલ કેટલા મળશે 8 બરાબર હવે બીજી માહિતી શું આપેલી છે આકાશશાસ્ત્રમાં ગુણ એને આપણે અંદર ચોપડીમાં આપેલું છે x બરાબર આકાશશાસ્ત્રના ગુણ અનુક્રમે લખી દેવાના છે 78 36 98 25 75 82 90 અને 65 બરાબર એ જ રીતે નામા પદ્ધતિના ગુણ આપેલા છે તો નામા પદ્ધતિના ગુણને y ક્રમ આપેલું છે ના તો એના ક્રમ નથી દેશું 84 51 91 60 68 62 86 અને 55 હવે આ જે માહિતી આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એ માહિતીને પ્રમાણ સહસંબંધકની રીત છે અને એને આપણે ક્રમ આપી દઈશું તો અહીં જે માહિતી આપેલી છે એમાં જે મોટી પ્રાપ્તાંક દેખાય છે એને આપણે એક ક્રમ આપીશું એનાથી ઉપરતા ક્રમમાં જતા જે છેલ્લામાં નાનામાં નાનો પ્રાપ્તાંક હશે તેને છેલ્લો ક્રમ આપણે આપીશું તો અહીં આકાશશાસ્ત્રના ગુણની અંદર તમને 98 મોટામાં મોટો દેખાઈ રહ્યો છે બરાબર તો તેની સામેની બાજુએ આપણે એક ક્રમ આપી દઈશું 98 પછી બીજી મોટી સંખ્યા તમને કઈ દેખાય છે તો 90 બરાબર તો એની સામે આપણે બીજો ક્રમ આપીશું 90 પછી મોટી સંખ્યા તમને કઈ દે નાની સંખ્યા કઈ દેખાય છે તો આવશે 82 બરાબર ઉલટા ક્રમમાં જવાનું છે આપણે તો પહેલી મોટી સંખ્યા 98 પછી એનાથી થોડું નાની સંખ્યા 90 એનાથી પછી નાની સંખ્યા 82 તો 82 સામે ત્રીજો ક્રમ આપીશું પછી એના ઉલટા ક્રમમાં જઈએ 78 તો 78 ની સામે 4 નંબર આપીશું પછી 78 થી ઉલટા ક્રમમાં જઈએ તો આવશે 75 તો 75 ને આપણે 5 ક્રમ આપીશું બરાબર પછી 75 થી ઉલટા ક્રમમાં જઈશું તો આવશે 62 તો 62 ને આપણે 6 નંબર આપીશું પછી એનાથી હજુ ઉલટા ક્રમમાં જઈએ તો આવશે 36 બરાબર તો એને આપણે 7 ક્રમ આપીશું અને એનાથી ઉલટા ક્રમમાં જઈએ તો છેલ્લો પ્રાપ્તાંક આપણે કેટલો આપેલો છે 25 તો 25 ને આપણે 8 ક્રમ આપીશું બરાબર અહીં તમને 8 વિદ્યાર્થીઓ આપેલા છે અને આપણા ક્રમમાં કેટલા આવ્યા વિદ્યાર્થીઓ મિત્રો 8 આવ્યા જે મોટામાં મોટો પ્રાપ્તાંક છે તેને આપણે પહેલો નંબર આપવાનો છે એનાથી ઉલટા ક્રમમાં જેમ જેમ પ્રાપ્તાંક આવતા જશે તે પ્રમાણે આપણે એને 2 3 4 5 એ પ્રમાણે નંબર આપીશું અને જે છેલ્લો નાનો પ્રાપ્તાંક બચે છે તેને આપણે છેલ્લો ક્રમ આપીશું બરાબર અહીં તમારા જેટલા n થાય છે એ પ્રમાણેના ક્રમ અમના આવશે પછી તમને નામા પદ્ધતિના ગુણ આપેલા છે 84 51 91 60 68 62 86 અને 55
તો એ જ રીતે વિદ્યાર્થીઓ મિત્રો આટલા શાસ્ત્રમાં જે આપણે ક્રમ આપેલા છે એ જ રીતે નાના પદ્ધતિમાં ક્રમ આપવાના છે બરાબર તો મોટો પ્રાપ્તાંક કયો છે એકતા એની સામે એક નંબર એનાથી ઉપરના ક્રમમાં 86 આવશે તેની સામે બે નંબર એનાથી ઉપરના ક્રમમાં 84 આવશે તેની સામે ત્રણ નંબર એનાથી ઉપરના ક્રમમાં 68 આવશે તેની સામે ચાર નંબર એનાથી ઉપરના ક્રમમાં 62 આવશે તેની સામે પાંચ નંબર એનાથી ઉપરના ક્રમમાં 60 આવશે તેની સામે છ નંબર એનાથી ઉપરના ક્રમમાં 55 આવશે તેની સામે સાત નંબર અને છેલ્લામાં છેલ્લું 51 છે તેની સામે આઠ નંબર બરાબર આપણે આ વિદ્યાર્થી મિત્ર ક્રમ આપી દીધા RX અને RY પછી આપણે જે પ્રમાણે દાખલા ગણીએ છે એ પ્રમાણે જનરેટ કરવાની છે D બરાબર શોધવાનો રહેશે તો D બરાબર આપણે શું કરતા હતા RX RY કરતા હતા બરાબર તો આપણે RX ની કોલમ મળી ગઈ અને RY ની કોલમ મળી ગઈ તો આમાં RX માંથી RY બાદ કરીશું બરાબર તો આપણે D ની રકમ મળી જશે તો 4 માંથી 3 બાદ કરતા શું આવશે 1 આવશે 7 માંથી 8 બાદ કરતા માઇનસ 1 આવશે 1 માંથી 1 જશે તો આવશે 0 વિદ્યાર્થી મિત્રો આપણે આન્સર ની રકમ છે તે મેં નીચે અંડરલાઈન કરેલી છે તમારે જ્યારે તમે D શોધો છો ત્યારે તમારે આ જ બે કોલમ ધ્યાનમાં લેવાની છે બરાબર તો 8 માંથી 6 બાદ કરતા 2 આવશે 5 માંથી 4 બાદ કરતા 1 આવશે 3 માંથી 5 બાદ કરતા માઇનસ 2 આવશે 2 માંથી 2 બાદ કરતા 0 આવશે અને 6 માંથી 7 બાદ કરતા માઇનસ 8 આવશે બરાબર આપણે D મળી જાય છે એના પરથી આપણે D સ્ક્વેર શોધવાનો રહેશે તો આને D નો આપણે વર્ગ કરીશું 1 નો વર્ગ 1 માઇનસ 1 નો વર્ગ 1 0 ના કોઈપણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 0 આવે 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 માઇનસ 2 નો વર્ગ 4 0 નો વર્ગ 0 અને માઇનસ 1 નો વર્ગ 1 બરાબર હવે જે D સ્ક્વેર મળ્યો છે તેને આપણે ટોટલ સરવાળો કરવાનો છે તો સિગ્મા D સ્ક્વેર મળે છે સિગ્મા D સ્ક્વેર કેટલો મળે છે આપણે 12 તો આપણે સૂત્રમાં જે બે રકમ જોઈએ છે સિગ્મા D સ્ક્વેર અને n એ બંને રકમ આપણે અહીં મળી ગઈ છે સિગ્મા D સ્ક્વેર અને n બરાબર સિગ્મા D સ્ક્વેર બરાબર 12 છે અને n બરાબર 8 છે તો એના પરથી આપણે સૂત્રમાં કિંમત મૂકીશું તો 6 બેઠા સિગ્મા D સ્ક્વેર ની કિંમત 12 n બરાબર 8 8 નો વર્ગ ઓછા 1 આ બે નો ગુણાકાર કરતા આવશે 72 બરાબર 8 નો વર્ગ 64 માઇનસ 1 72 ના છેદમાં 504 64 માંથી 1 બાદ કરીશું તો તમારો જવાબ આવશે 63 63 ગુણ્યા 8 કરવાના રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો 72 ને પછી આ બેને ગુણાકાર કરવાનો રહેશે તમારે 8 ગુણ્યા 63 એટલે તમારો આન્સર આવશે 504 આ બેનો તમારો ગુણાકાર થશે તો 72 ભાગ્યા 504 તમે કરશો કેલ્સી પર તો તમને આન્સર મળશે 14.29 તો એને 1 માંથી બાદ કરવાનો રહેશે તો તમારો આન્સર આવશે 0.8578 બરાબર હવે આપણે આને રાઉન્ડ ઓફ કરીશું ચાર આંકડાની રકમ છે એટલે તો તમારો આન્સર છેલ્લે આવશે 0.86 બરાબર વિદ્યાર્થી મિત્રો દાખલામાં કંઈ પણ ન સમજ પડે તો તમે ફોન અથવા મેસેજ દ્વારા મને પૂછી શકો છો Thank you.